કેમ છો બાળકો? મજામાં છો ને? તમે ઘરે રહીને અત્યારે ટીવીના માધ્યમથી ઘણું બધું શીખી રહ્યા છો, જે શીખવામાં તમને તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બેન મદદ કરી રહ્યા છે. રોજ ટીવીના માધ્યમથી ગુજરાતી અને ગણિત વિષયમાં ઘણું બધું શીખી ગયા છો. આજે પણ આપણે નવી વસ્તુ શીખીશું, જે આપણે શરૂઆત ચિત્રથી કરીએ. તો ચાલો જોઈશું ચિત્રો. બાળકો, અહીં આપણે પ્રથમ ચિત્રો જોઈશું. રંગોળી અને ફૂલનું ચિત્ર છે. બીજું ચિત્ર નળિયાનું છે. ત્રીજું ચિત્ર શર્ટનું છે. ચોથું સાડી ડિઝાઇન છે. આ તમને કંઈક દરવાજા જેવું લાગે છે, બરાબર છે ને? અને આ તો તમે ઓળખો જ છો, આ છે બીલી પત્તી. અને બાજુમાં આકારોથી પતંગી બનાવ્યું છે. બાળકો, તમને થતું હશે કે બેને આજે ચિત્રો બતાવ્યા એ કેમ બતાવ્યા હશે? તો દિવાળીમાં પણ તમે તમારા ઘરમાં આવા ચિત્રો તમારા મમ્મી તમારા મોટા બેન રંગોળી દ્વારા જુદી જુદી ડિઝાઇન બનાવશે. આજે આપણે જે શીખવા જઈ રહ્યા છે એ ડિઝાઇન, એને આપણે પેટર્ન તરા તરીકે પણ ઓળખીએ છીએ. તો ચલો ફરીથી આપણે જે ચિત્રો જોયા એને અને એમાં કઈ કઈ ડિઝાઇન કઈ કઈ પેટર્ન કરેલી છે એ પણ આપણે જોઈશું. બાળકો, આપણે ફરી ચિત્ર જોઈએ તો તમે જોશો પેટર્ન કઈ રીતે બને છે. તો આકારો વસ્તુ કે કલરની યોગ્ય ગોઠવણી કરીએ ત્યારે એક અલગ પ્રકારની ભાત જોવા મળે છે. અહીં આપણને બે ચિત્રો જોવા મળે છે. બાળકો, અહીંયા આપણે ફૂલની ડિઝાઇન જોઈએ. અહીંયા ફૂલનું ચિત્ર છે અને બાજુમાં રંગોળીનું ચિત્ર. આવી રંગોળી દિવાળીમાં તમે તમારા ઘરે જોઈ હશે. અહીંયા તમે જુઓ પેટર્ન કઈ રીતે બને છે. તો એક કેસરી કલર છે, બાજુમાં લીલો કલર, ફરી કેસરી, ફરી લીલો, કેસરી, એ રીતે કરતા કરતા જે ગોળ દોરેલું છે એના ફરતે કલર દ્વારા પેટર્ન કરેલી છે. એના અંદર તમે જુઓ તો વાદળી કલર છે, પછી વ્હાઇટ કલર, અને અંદર પણ નાની નાની ડિઝાઇન દ્વારા પણ એક પ્રકારની પેટર્ન જ કરવામાં આવી છે. બાજુનું ચિત્ર જોઈએ તો એમાં ફૂલો છે. આ ફૂલો તો તમે જોયા જ હશે. ફૂલોમાં પીળા રંગના ફૂલ છે. એના પીળા રંગના ફૂલોને વર્તુળના આકારમાં ગોઠવ્યા છે, એની અંદર કેસરી કલરના ફૂલ ગોઠવ્યા છે, અને એ બે ફૂલની જે રાઉન્ડ બને છે એમાં વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો આ વ્હાઇટ કલરના ફૂલ પણ ગોઠવવામાં આવ્યા છે. અને આ રીતે એક પેટર્ન બનાવવામાં આવી છે. ફૂલોની મદદથી તમે અલગ પણ પેટર્ન બનાવી શકો છો. આ તો તમે જોયું હશે. તમે કહેશો બેન આવું તો અમારા ઘરના છત ઉપર હોય છે. બરાબર છે, આ નળિયાનું ચિત્ર છે. નળિયા આવા પણ હોય છે અને અપ્રમાણેના પણ નળિયા જોવા મળતા હોય છે. નળિયાની પણ તમે ગોઠવણી જોશો તો એક પછી એક એવી રીતે ગોઠવવામાં આવે છે કે એની પણ એક ડિઝાઇન એક પેટર્ન તૈયાર થાય છે. આપણે જ્યારે માર્કેટમાં જતા હોઈએ છીએ, તમે તમારા મમ્મી પપ્પા સાથે જતા હશો ત્યારે તમારા મમ્મી પપ્પાને બોલતા સાંભળ્યું હશે, દુકાનદાર પાસે કપડાં ખરીદી કરવા જાઓ છો ને ત્યારે, કે ભાઈ અલગ પેટર્નની વસ્તુ બતાય. એ પેટર્ન શું છે? તમે ડિઝાઇનમાં કલરમાં આકારોમાં પણ એ પ્રમાણેની પેટર્ન જોઈ શકો છો. તો નળિયામાં અહીંયા ગોઠવણી દ્વારા પેટર્ન થયેલી જોવા મળે છે. આ રહ્યા આપણે જે વાત કરી એ શર્ટ. અહીંયા શર્ટની પણ પેટર્ન છે. તમે જોઈ શકો છો કે શર્ટમાં અત્યારે ચેક્સ દ્વારા પણ પેટર્ન કરવામાં આવે છે, કોઈ લાઇનિંગ વાળા હોય છે. એ દરેક આકારોની ચોક્કસ ગોઠવણી કરીને એ પ્રમાણે એની પેટર્ન તૈયાર કરવામાં આવે છે. અહીંયા મોટી ચેક્સ આપી છે, બાજુમાં નાની ચેક્સ પણ આપવામાં આવી છે. અને આ પણ અલગ પ્રકારની પેટર્ન જોઈ શકાય છે. આ શું છે, કોઈ મને કહેશે? આવું તમે ક્યાં જોયું છે બાળકો? બોલો બોલો, સાચું જ બોલો છો? બોલો બોલો. હા, તમારી મમ્મીની સાડીની બોર્ડરમાં, બેનનો દુપટ્ટો હોય તો એની ડિઝાઇનમાં. તમે એવું કહેશો કે મારા બેનના ડ્રેસમાં પણ આવી તો પેટર્ન જોવા મળે છે. તો આ જ વસ્તુ આપણે આપણા કપડાઓમાં પણ હોય જ છે. તો અહીંયા સાડીમાં પણ આવી પેટર્ન બતાવેલી છે. એમાં પણ તમે જોઈ શકો છો કે એક સરખા આકારો ગોઠવીને આ ઉપરની એક લાઇન કરેલી છે, વચ્ચે પાંદડા અને ભાત દ્વારા પણ એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
અહીંયા બીજા કલરોમાં પણ અલગ અલગ ચિત્રો દ્વારા નાના મોટા ચિત્રો દોરી અને પણ એની પેટર્ન જ ઉપજાવવામાં આવી છે। આવું તો બધાના ઘરે હોય છે। આવી ડિઝાઇન ભલે ના હોય પણ દરવાજો તો હોય છે। આમાં તમે રાઉન્ડ શેપમાં એક સરખા આકારો ગોઠવ્યા છે, આની આ પ્રમાણે પેટર્ન બનાવી છે। જ્યારે અમુકના ઘરે આ પ્રમાણેની બધી બારીઓના સળિયા આડા હોય છે, ઘણી વખત ઊભા હોય છે, એ પણ એક પ્રકારની પેટર્ન જ તમને જોવા મળતી હોય છે। કુદરત દ્વારા પણ ઘણી વસ્તુમાં પેટર્ન જોવા મળે છે। આ છે બીલી પત્તી, એના પત્તામાં પણ કુદરત દ્વારા જ પેટર્ન જોવા મળે છે। એમાં પણ તમે જોશો તો ત્રણ પત્તાની ડિઝાઇન બધામાં જોવા મળતી હોય છે। અને અહીંયા જે પતંગિયું તમને જોવા મળે છે એ તો આકારો દ્વારા ગોઠવેલું છે, પણ તમે પતંગિયામાં પણ જોયું છે એમાં કુદરત દ્વારા કેટલા બધા રંગો જુદા જુદા ગોઠવીને એનું પણ। બાળકો, ચાલો આપણે તરાહની કેટલીક પ્રવૃત્તિઓ જોઈએ। પ્રવૃત્તિ જોવી તો આપને ગમે છે ને? જુઓ, અહીં જુદા જુદા આકારો ક્રમમાં આપેલા છે। આ આકારોની ક્રમિક ગોઠવણ મુજબ આપણે આગળના આકારો ગોઠવવાના છે। પહેલો આકાર ત્રિકોણ છે, પછી ચોરસ છે અને પછી વર્તુળ છે। ફરીથી એ જ ક્રમમાં આકારો ગોઠવેલા છે। પહેલા ત્રિકોણ છે, પછી ચોરસ છે અને પછી વર્તુળ છે। હવે પાછો જો આ ક્રમ ફરીથી શરૂ થાય તો પહેલો ત્રિકોણ આપેલો છે, પછી આ જ ક્રમ ચાલુ રાખીએ તો આગળના ક્રમ મુજબ ચોરસ આવશે, પછી વર્તુળ આવશે। ફરીથી આ જ ક્રમમાં આકારો ગોઠવીએ તો પહેલા ત્રિકોણ, પછી ચોરસ અને છેલ્લે વર્તુળ આવશે। તો આ પ્રમાણે તમે પણ આવા વિવિધ આકારોની એક સરખી ગોઠવણ કરો। બાળકો, અહીં ફૂલ, પાંદડું અને ડાળીના ચિત્રો ક્રમિક રીતે આપેલા છે, જેમાં પ્રથમ ફૂલનું ચિત્ર છે, પછી પાંદડાનું ચિત્ર છે, ત્યાર પછી ડાળીનું ચિત્ર છે। હવે ફરી આ જ ક્રમમાં ચિત્રો ગોઠવાયેલા છે, પહેલા ફૂલ, પછી પાંદડું અને પછી ડાળી। હવે ફરીથી આ જ ક્રમમાં આ ચિત્રો ગોઠવાય તો પહેલું ફૂલ આપેલું છે, પછી પાંદડું અને પછી ડાળી। હવે આ જ ચિત્રમાં તમે શીખ્યા તેમ ક્રમમાં ચિત્રો આગળ ગોઠવો। તો આ પ્રમાણે તમે પણ આવા વિવિધ આકારોની એક સરખી ગોઠવણ કરો। પ્રવૃત્તિ જોઈને મજા આવી હશે, બરાબર છે? તમને થયું હશે આવું તો બેન અમને આવડે જ છે। બાળકો, હું તમને એક વાર્તા કહું છું, વાર્તા ધ્યાનથી સાંભળજો। અહીંયા બિન્ની અને ગિન્ની બે જણા શાળાએથી ઘરે જઈ રહ્યા હતા। ત્યાં તેમણે કેટલાક લોકોને ફૂટપાથ બનાવતા જોયો। ફૂટપાથ પર ટાઇલ્સોની અલગ અલગ પેટર્ન બનાવેલી જોવે છે, ત્યાં થોડી વાર તેઓ ઊભા ઊભા જુએ છે। એમને ટાઇલ્સની મદદથી જુદી જુદી ડિઝાઇન ગોઠવીને પણ એમાંથી જે પેટર્ન બનાવી હતી એ એમણે જોઈ। બગીચાની દિવાલ ઉપર આ રીતે લોખંડની જાળીની ડિઝાઇન જોઈ। આવી ડિઝાઇન જોઈ બિન્ની બોલી કે આવી ડિઝાઇન તો મારા ઘરની બારીમાં છે, પણ તેઓ બહાર રમતા હતા ત્યાં તાર ઉપર એમની મમ્મીની સાડી સુકાતી હતી, તો સાડીની કિનારમાં પણ એમણે જોયું તો પાંદડાની અલગ અલગ પેટર્ન બનાવવામાં આવેલી હતી। એ બધી વસ્તુ ધ્યાનથી જુએ છે કે આ બધા આકારો જુદા જુદા ગોઠવ્યા છે અને એ દ્વારા એક અલગ પ્રકારની ભાત બનેલી જોવા મળે છે। બાળકો, અહીંયા આપણે એક નવી પ્રવૃત્તિ જોઈએ। તમને એવું થશે અહીંયા તો કંઈક ચિત્ર દોરેલું છે, બાજુમાં ઉંદર છે અને બાજુમાં થોડાક બીજા ચિત્રો છે, આ તો શું હશે? અહીંયા બિન્નીની મમ્મીની શાલનું ચિત્ર છે, જેનો એક છેડો ઉંદરભાઈ કતરી ગયા હતા અને ઘરના ખૂણામાંથી ક્યાંક એ મળ્યો છે, તો હવે આમાંથી એના જોડે જોઈન્ટ કરીએ તો એ કયો ભાગ હશે? વિચારો વિચારો, કયો ભાગ મૂકીશું તો શાલનો ટુકડો પૂરો થશે? આ તો નહીં આવી શકે, કયો આવશે બોલો? અહીંયા ચાર પેટર્ન બનાવવામાં આવી છે,
તો એવું સરખું આપણે જોવું હોય તો કયું આવશે? તો આ મૂકીશું તો થઈ શકશે ખરું? બરાબર, મારી સાથે ઘણા બધા બોલ્યા. આ ચિત્ર મૂકીશું તો સાલનો ટુકડો પૂર્ણ થઈ જશે. બરાબર છે બાળકો? અહીંયા એક ચિત્ર આપ્યું છે, જે ચિત્રમાં આપણે રંગ પૂરેલા છે અને કેટલાક ચિત્રોમાં બાકી પણ છે. તો ચલો આપણે શરૂઆતથી જોઈએ. અહીંયા એક કલર આપેલો છે, એના બાજુમાં બીજો કલર, ફરી પહેલા ક્રમમાં જે કલર હતો એ જ કલર અહીંયા આપેલો છે, ફરી બીજા ક્રમનો કલર અહીંયા આવી જાય છે. એ રીતે તમે જોશો તો ક્રમિક કલરોની ગોઠવણી થઈને એક પેટર્ન જોવા મળે છે, અને એ દ્વારા તમે જોઈ શકો છો એક અલગ પ્રકારની પેટર્ન ઊભી થાય છે. હવે નીચેનું ચિત્ર જોઈએ. તો નીચેના ચિત્રમાં એક જ ખાનામાં બે અલગ અલગ કલર પૂરેલા છે, એક છે કેસરી અને બીજો છે કાળો, અને એ બે કાળા કલરને વચ્ચે લંબચોરસ છે, લંબચોરસની વચ્ચેના અડધા ભાગમાં કેસરી કલર કરવામાં આવ્યો છે અને અડધો કાળો કલર. એના પછીનું બીજું ચિત્ર આપણે જોઈએ. તો બીજા ચિત્રમાં શું કરેલું છે, એના એ ચિત્રનો કલર છે પણ એને ગોઠવણી તમે જોઈ શકો છો. આ બાજુના સાઈડ કેસરી છે અને અહીંયા ઉપર કાળો છે. જ્યારે આ બે કલર તમે અહીંયા જોઈન્ટ કરો છો, બે ખાના જુઓ છો, ત્યારે અહીંયા ત્રિકોણ દેખાય છે તમને, એ દ્વારા પેટર્ન બનાવી છે. હવે આ જ પ્રમાણે આગળ વધીએ છીએ તો પ્રથમ ખાનામાં જેમ કેસરી કલર છે અને કાળો કલર છે, એ રીતે અહીંયા કેસરી અને કાળો કલર, બીજામાં એ જ કલર છે પણ બીજા નંબરના ખાનામાં જે પ્રમાણે કલર કરવામાં આવ્યો છે એ જ પેટર્ન ગોઠવીને અહીંયા મૂકવામાં આવી છે, અને એ રીતે ક્રમિક એ જ પેટર્ન આગળ ચાલે છે. હવે તમે આખું ચિત્ર જોશો તો અહીંયા તમને કાળા કલરનું ત્રિકોણ જોવા મળશે, અને અહીંયા નીચે જોવા જાઓ તો કેસરી કલરનું ત્રિકોણ જોવા મળે છે. કલરો એવી રીતે ગોઠવ્યા છે કે જેના દ્વારા ક્રમિક ગોઠવતા અહીંયા ત્રિકોણની બે કલરમાં અલગ અલગ પેટર્ન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપરના જેમ જ છે, અહીંયા આંબળિયો કલર, પછી પીળો કલર છે, ફરી એક કલર આપ્યો છે. તો અહીંયા કયો કલર આવશે બોલો બધા મારી સાથે? પીળો કલર. તો અહીંયા આપણે જોડે જોડે કલર પર કરતા જઈશું, કલર ખાનાની બહાર ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. ઓકે, હવે એના બાજુમાં કયો કલર આવશે? આંબળિયો કલર. એમાં પણ એ જ રીતે પહેલા આપણે બોર્ડર કરી લઈએ. આ રીતે તમારે ઘરે શાંતિથી કલર કરીને તમે પેટર્ન કરી શકો છો. અહીંયા જે આકાર આપ્યા છે એવા જ આકારો તમારે લેવા જરૂરી નથી, તમે જાતે ઘરે ગોળ, ત્રિકોણ, ચોરસ એ પણ બનાવીને તમે એમાં રંગ પૂર્ણ કરી શકો છો. હવે કયો કલર આવશે કોઈ મને કહેશે? પીળો કલર. અને છેલ્લે જાંબુડિયો કલર. આ છે જાંબુડિયો કલર. આ રીતે તમે જોઈ શકો છો કે ત્રણ ખાનામાં કલર આપેલો હતો અને બાકીના ખાનામાં આપણે ક્રમિક રીતે પેટર્ન પૂર્ણ કરતા કરતા એ જ કલરને કલર કર્યો તો આપણી પેટર્ન પૂર્ણ થઈ ગઈ છે. બરાબર છે? નીચે તમે જોઈ શકો છો
नीचे पण ऊपर बतायुं छे ए ज प्रमाणेनी पेटर्न छे। हवे तमारे कलर करता ध्यान राखवानुं छे के अहींया केसरी कलर छे, ऊपरनी बाजू काळो कलर छे, फरी अहींयाथी काळा कलरનું કરેલું છે, પછી કેસરી કલર, અહીંયા કેસરી કલર છે તો ઉપરની બાજુ કાળો કલર આવશે। અને આ પેટર્ન કરતા પહેલા તમે તમારા ફૂટપટ્ટીની મદદથી લંબચોરસમાં પહેલા વચ્ચે આડી લીટી કરીને પછી કલર કરશો તો તમારી પેટર્ન વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે। તમે એમ નમ કરશો તો તમારો કલર આડો અવળો જશે તો તમારી પેટર્ન યોગ્ય જોવા નહીં મળે। અને તમે કલર પૂરતા ખાસ ધ્યાન રાખવાનું છે, એવું ના થાય કે હાથમાં કલર આવ્યો એટલે આપણે એમનેમ કલર કરી નાખીએ। એના ગોઠવણી પ્રમાણે જ તમારે કલર કરવાનું થશે। બાળકો અહીંયા આપણે આ પેટર્ન જોઈ જેમાં કેસરી કલર અને કાળો કલર એક જ લંબચોરસમાં બે કલર દ્વારા પેટર્ન ઊભી કરવામાં આવી છે। બાજુમાં ચિત્ર જોશો તો કાળો અને કેસરી, અહીંયા કેસરી આપ્યો છે તો બાજુમાં આપણે હવે કાળો કલર પૂરીશું। કલર પૂરતા પૂરતા આપણે ખાસ ધ્યાન રાખીશું કે કલર ખાનાની બહાર ના જાય, એટલે પહેલા આપણે બોર્ડર કરીશું અને પછી કલર કરવાનો છે, બરાબર છે। હવે તમે અહીંયા જુઓ કે અહીંયા આપણો આ કલર થઈ ગયો અને પેટર્ન પૂરી થઈ ગઈ। હવે બાજુમાં તમે કરવા જશો પણ એ વસ્તુ ધ્યાન રાખી કે અહીંયા તમે જોશો આ પ્રથમમાં તો આ બાજુથી લીટી દોરી છે અને પછી બે કલર કર્યા છે, જ્યારે બીજા નંબરના ચિત્રમાં છે જે આ તરફ દોરેલું છે અને પછી સામસામેની બાજુએ બે કલર કરેલા છે। જો અહીંયા કેસરી કલર છે અને સામે કાળો કલર છે તો આપણે અહીંયા આ રીતે પહેલા લીટી દોરીને પછી કલર કરવા પડશે। તો પહેલા લીટી દોરી દઈએ અને પછી કલર કરીએ। આ રીતે આવી ગઈ છે બીજા નંબરના જેમ, તો આ નંબરના ખાનામાં કેવી લીટી આવશે પહેલા તો તો પ્રથમ નંબરમાં છે એ પ્રમાણે આપણે આ રીતે પહેલા તો લીટી દોરી દઈશું અને પછી એ પ્રમાણે ખાનામાં કલર પૂરીશું। જો અત્યારે તમને ત્રિકોણ જોવા મળે છે, મેં પેનથી દોર્યું છે છતાં તમને જોવા મળે છે કે અહીંયા ત્રિકોણ બની ગયું છે। હવે અહીંયા કયો કલર આવશે બોલો બોલો, ચોક્કસ બરાબર બોલ્યા કે કાળો કલર, તો અહીંયા આપણે કાળો કલર કરીએ છીએ, બરાબર છે બાળકો। અને તમે આના અગાઉના એપિસોડમાં પણ કલર પૂરતા તો શીખી જ ગયા છો અને એ દરમિયાન પણ તમને કહેવામાં આવ્યું છે કે કલર પૂરતા ધ્યાન રાખવું કે ખાનાની બહાર કલર ના જાય। જુઓ થઈ ગયો આપણો કલર, હવે અહીંયા કયો કલર આવશે બોલો, ચલો કેસરી કલર। તો ચલો તમારી પાસે અત્યારે કલર હોય તો તમે મારી સાથે કલર કરો, ઓકે। એ જ રીતે આપણે આગળ કલર કરતા જઈશું એટલે આપણી પેટર્ન પૂર્ણ થઈ જશે। હવે છે આ અહીંયાનું આગળ જોઈએ, તો આગળમાં જોશો તો આ પ્રમાણે આપણે આખા ચિત્રમાં જોઈએ તો પ્રથમ એક ખાનું, પછી બે કલરવાળી પેટર્ન, પછી એક કલરવાળી પેટર્ન, ફરી પાછા બે કલર, ફરી એક કલર, એ રીતે એ ઊભી પણ પેટર્ન તમને જોવા મળે છે। તો હવે અહીંયા બે કલરવાળી પેટર્ન પૂર્ણ થઈ એટલે અહીંયા એક કલર આવ્યો। હવે એક કલરની પેટર્ન તો કરીશું પણ અહીંયા જાંબુડિયા કલર પછી આપણે કયો કલર કરવાનો છે બોલો, ચલો બરાબર છે પીળો કલર, જે ઉપર આપણે આ જોઈએ છીએ એ જ પ્રમાણેની પેટર્ન આપણી અહીંયા પૂર્ણ થશે। તો બધા કરશો ને આ રીતે, અને છેલ્લે મને કહેશો કે અહીંયા તમે શું કરશો, અહીંયા તો કશું જ નથી આપ્યું બોલો બોલો, ચલો તમે વિચારો, મેં તમને હમણાં જ વાત કરી કે આખું ચિત્ર જોતા આપણને ધ્યાનમાં આવે છે કે અહીંયા આપણે આડી તો
કલર દ્વારા પેટર્ન કરી જ છે, પણ એ જ ચિત્ર આપણે ઊભી લાઈનમાં જોઈએ છીએ તો ઊભી લાઈનમાં પણ આપને એક ખાનામાં, પછી બે ખાનામાં, ફરી એક ખાનામાં, ફરી બે ખાનામાં, એક ખાનામાં એ રીતની પેટર્ન જોવા મળે જ છે. તો હવે કયા નીચેના ખાનામાં શું આવશે? બરાબર, બે કલર વાળી પેટર્ન. સાચું બોલ્યા. તો હવે તો તમે કરી શકશો ને? એમાં હવે મને કહો કે તમે લીટી કઈ રીતે દોરશો? પહેલા બે ખાનામાં કલર વચ્ચેથી દોરવાની છે? ના ભાઈ, ના. આ રીતે કરશો તો પણ ખોટું પડશે. તો પહેલું તમે જોઈ લેવાનું કે બે કલર કઈ રીતે કર્યા છે. તો અહીંયા આપણે લીટી પહેલા આ રીતે દોરી દઈશું. અહીંયા તમે જોશો બે ભાગમાં, તો આ રીતે લીટી દોરશો તો બે કલર એ પ્રમાણે કરી શકશો. અહીંયા તમને મેં બતાવ્યું કે અહીંયા બે ખાનામાં આ રીતે તમે કરશો તો જ તમારી પેટર્ન બનશે. તમે જો અહીંયા લીટી ઊંધી દોરશો તો તમારી પેટર્ન બદલાઈ જશે. હવે બીજા ખાનામાં કઈ રીતે કરશો બોલો? ચલો, તો બીજા ખાનામાં લીટી દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જો પહેલી વખતે આ બાજુથી આપણે વચ્ચે લાઈન કરી હોય તો બીજા નંબરના ખાનામાં આપણે અહીંયાથી લીટી દોરવાની થશે. આ રીતે ફરી આ ખાનામાં આ રીતે. પહેલા તમે લીટી દોરીને પછી એમાં કલર પૂરશો તો તમારા કલરમાં ભૂલ નહીં પડે અને સારી એવી પેટર્ન તૈયાર થઈ જશે. બાળકો, તમે આવા બ્લોક્સથી તો રમ્યા જ છો, બરાબર છે? અને આવા જ બ્લોક્સ તમારી શાળામાં પણ છે. જ્યારે તમે શાળામાં જાઓ ત્યારે શિક્ષક તમને એ બ્લોક્સ બતાવશે. આ એક બ્લોક્સ છે, પછી આવું પણ તમારી શાળામાં આપવામાં આવ્યું છે. આવા સાધનો પણ તમારી શાળામાં છે જ, જે અલગ અલગ આકારો તમે જોઈ શકો છો, બરાબર છે? હવે આ જ બધા આકારોની મદદથી આપણે પેટર્ન બનાવીએ. પ્રથમ વાદળી કલરનું લઈશું, પછી ગ્રીન કલરનું મૂકીશું, પછી લાલ કલરનું મૂકીશું. હવે આ જ કલરને મારે ક્રમિક રીતે આગળ વધારવો હોય તો તમે જ કહો કે હવે મારે લાલ પછી કયો કલર મૂકી શકાય બોલો. ચલો, આ જ ત્રણ કલરની મારે પેટર્ન કરવી છે અને આ જ ત્રણ કલરને ફરી મારે ક્રમિક રીતે મૂકવા છે, તો હવે લાલ પછી કયો કલર આવશે? કોઈક બોલ્યું વાદળી કલર. ખૂબ સરસ. હવે એના પછી કયો કલર આવશે? લીલો કલર. અને હવે લાલ કલર. તો થઈ ગઈ આ પેટર્ન. આવી રીતે તમે આગળ પણ અલગ અલગ રીતે કરી શકો છો. અને આ જ આકારોને મારે અલગ રીતે પેટર્ન કરવી હોય તો કઈ રીતે કરી શકું? એકનો આગળનો ભાગ આ તરફ છે તો બીજાને હું પાછળ આમ ફેરવી શકું, ત્રીજું આ રીતે કરી શકું, ચોથા નંબરનાને આ રીતે ફેરવી શકું, પછી આ છે એને આગળ રાખું અને આ રીતે એને આ રીતે ગોઠવું. તો પણ તમને આ જ કલરોમાં અલગ કલર એના એ છે, બ્લોક એ જ છે, પણ એમાં તમને અલગ પેટર્ન જોવા મળે છે. હવે જે બીજા તમને આવા કલરિંગ કાર્ડ આપવામાં આવ્યા છે, જે આકારો, એનાથી પણ આપણે પેટર્ન જોઈશું. પ્રથમ વાદળી કલર, પછી હું મૂકું છું યલો કલર, પછી આવે છે લાલ કલર. તો હવે ક્રમિક રીતે લાલ પછી કયો કલર આવશે? વાદળી કલર. આ રીતે પણ તમે ક્રમમાં ગોઠવી શકો છો, બરાબર છે બાળકો? આ તો થઈ કલર પ્રમાણેની પેટર્ન, પણ તમે ક્યાંક આકારોની પણ પેટર્ન જોઈ હશે, બરાબર છે? તો એ જ રીતે હવે આપણે આકારોની પણ પેટર્ન જોઈએ. પ્રથમ આપણે આ આકાર મૂકીશું, પછી આ આકાર મૂકીશું. હવે બે જ આકારોની પેટર્ન કરીએ છીએ, તો હવે આ મૂકીએ છીએ તો એના પછી કયો આવશે આકાર? બરાબર છે, ગોળ આકાર આવશે. તો આ રીતે પણ તમે આવી પેટર્ન ક્યાં જોઈ હશે. શાળામાં કીટ આપી છે એમાં આવા પણ સાધનો છે, એના દ્વારા પણ તમે પેટર્ન ઊભી કરી શકો છો. કોઈ પણ આકાર, કોઈ પણ ડિઝાઇન તમે બનાવી શકો છો. આ થઈ ગઈ પેટર્ન. હવે હું અહીંયા ધારો કે આ મૂકું છું તો મારે છેલ્લે શું મૂકવું પડશે?
આ પ્રથમ મૂકું છું તો હવે મારી પેટર્નમાં ક્યાં પરિવર્તન આવશે બોલો? ચલો મારે ક્યાં બદલવું પડશે? તો આ બંને આકારોને આ રીતે લઈને વચ્ચે અહીંયા આવશે. તો આ રીતે તમે તમારી રીતે આકારોને આ રીતે ઊભા મૂકી શકો છો, આ રીતે પણ ગોઠવીને એની ડિઝાઇન બનાવી શકો છો. પછી તમને એવું થાય છે કે બેન આને ઊભું રાખવું છે, આને ઊભું રાખવું છે, તો પણ તમારી પેટર્ન થશે. તમે આકારોને ગમે જે રીતે ગોઠવીને પણ એની ડિઝાઇન બનાવી શકો છો, જેને આપણે પેટર્ન અને તરા તરીકે ઓળખીએ છીએ. આપણે આકારો અને કલરથી તો પેટર્ન જોઈ, હવે આપણે કેટલાક પાંદડાની મદદથી પણ પેટર્ન જોઈશું. હવે તો બધાને જ આવડી ગયું. હવે તરત જ બાળકોએ બોલી દીધું કે બેન હવે નાનું પત્તું આવશે. બરાબર. હવે આના પછી હું ક્રમિક રીતે ચાલુ રાખું પેટર્ન તો કયું આવશે? મોટું પત્તું. અને એવું ખરું કે આ રીતે જ આપણે ગોઠવી શકીએ પત્તાને? પત્તાની તો અલગ અલગ રીતે આપણે ડિઝાઇન કરી શકીએ. તો ચાલો એવું કરી જોવું છે આપણે. આ પત્તા છે એને આપણે આ રીતે ગોઠવીએ, પછી અહીંયા ઉપર એક મૂકીએ, બીજું એક પત્તું આ રીતે અહીંયા લઈએ અને ત્યાં એક મૂકીએ. આ પણ થઈ ગઈ પેટર્ન. તમારા મગજમાં તમે જે આકારો, તમારા પાસે જે આકારો છે એને તમે ગમે જે રીતે ક્રમિક ગોઠવીને એની નવી ડિઝાઇન ઊભી કરી શકો છો. અહીંયા મેં એક સંચો લીધો છે અને એક ઢાંકણ છે. આ રીતે તમે કહેશો બેન આની પેટર્ન તો કઈ રીતે બને? તો ચાલો જોઈએ આની પેટર્ન કઈ રીતે બનશે. એક સંચાની છાપ કરી, બીજી આ બોટલના ઢાંકણની છાપ કરું હું, ફરી આપણે સંચાની છાપ કરીએ, ફરી આ બોટલના ઢાંકણની છાપ કરી. આ રીતે ક્રમિક તમે પેટર્ન બનાવી શકો છો. હવે તો તમે પાક્કું પેટર્નમાં શીખી ગયા છો. તો ચલો હવે આપણે પેટર્ન શીખ્યા એ મુજબ તમારે હવે મને થોડા જવાબ આપવાના છે. તો આપણે ચિત્ર જોઈશું અને ચિત્ર પ્રમાણે તમારે મને જવાબ આપવાના થશે. બાળકો અહીંયા તમે ચિત્રમાં જોશો કે ત્રણ સ્ટાર આપેલા છે. તો અહીંયા સામેની બાજુ ખાલી છે તો ત્યાં શું આવશે? બોલો બોલો. બરાબર છે, સ્ટાર. આ રીતે સામસામે પણ પેટર્ન પૂર્ણ કરી છે. અહીંયા રાઉન્ડ શેપમાં કલર આપેલો છે, વર્તુળમાં કલર આપીને. અહીંયા પહેલી હરોળમાં ચાર છે અને બીજી હરોળમાં ચાર છે. તો આગળની પેટર્ન અહીંયા ખાલી છે ત્યાં પૂર્ણ કરવા માટે શું આવશે? બોલો. ચલો એના જેટલા ને જેટલા તમે સામે પણ એવા વર્તુળ કરીને એમાં વાદળી કલર કરવાનો છે. બાળકો આજે આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુથી, આકારોથી, કલરથી ડિઝાઇન જોઈ. એવી ડિઝાઇન તમે ઘરે પણ કરી શકો છો અને જે વસ્તુ શીખ્યા છો એનો તો તમે રોજ મહાવરો ઘરે કરો જ છો અને કરતા રહેજો. બાળકો આજે તમે ઘણી બધી અલગ અલગ વસ્તુથી, આકારોથી, કલરથી પેટર્ન શીખ્યા છો અને એ વસ્તુ તમે ઘરે મહાવરો કરતા રહેશો, કરશો ને. ફરી નવી વસ્તુ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.